બધા ગઈકાલે એક સરસ વાત થઈ હતી કે દાદાએ કીધું અહંકાર, લોકો અહંકાર વેચવા આયા છે, તો આપણે સમજણથી એને ખરીદતા આવડી ગયું, સમજીને ખરીદતા આવડી ગયું તો આપણે જીતી ગયા, પણ આપણે ખરીદ્યું ને એટલે સામાને જીતાડી દીધા અને આપણે બરાબર. હારી ગયા, એટલે આપણે હારી ગયા એમાં આપણે લઘુ થયા અને આપણે હિસાબમાંથી છૂટી જઈએ, અને બરાબર. સામે સામે કિનારે એમ કે પ્રેમ સ્વરૂપ થતા જઈએ, નહીં તો ઘરમાં ને ઘરમાં આ બાબત તો થયા જ કરતી હોય છે. આ અહંકાર વેચવાનો ને અહંકાર ખરીદવાનો, એ કોને જરા એની પાછળ સમજણ. એટલે દાદા ભગવાન, દાખલા તરીકે કોઈ માણસ દાખલા તરીકે તમારી પાસે 5,000 રૂપિયા ઉછીના માંગવા આવે છે. હવે ઉછીના માંગે છે, તમારી પાસે માંગવા આવ્યો છે, તો એ એનો અહંકાર વેચવા આવ્યો છે. કેટલો એનો અહંકાર એને તે વખતે હેરાન કરતો હશે, અને એ અહંકાર તમારા પર એને વિશ્વાસ આવે છે, એટલે તમારી પાસે એ માંગે છે. હવે છે માણસ મોટો, સમાજમાં એની છાપ છે કે ભાઈ આ તો બહુ સુખી માણસ, આ તો બહુ પૈસાદાર માણસ, અને એ માણસ તમારી પાસે 5,000 રૂપિયા માંગવા આવે છે, એટલે એનો એ જે અહંકાર છે, એ અહંકાર ને એ વેચવા આવ્યો છે. એટલે કે આવું બને નહીં. એટલે કે કે અમે આ દાદા કહે છે કે આ રીતે બધાનો અહંકાર ખરીદેલો છે, જે હોય, તો કે એ એનો અહંકાર વેચવા આવ્યો હોય, કારણ કે એનો અહંકાર એને બહુ નડે, અહંકાર એનો બહુ બૂમો પાડે કે 5,000 માટે આની પાસે માંગવાના, 5,000 માટે હાથ લાંબો કરવાનો, એટલે અહંકાર નડે છે, અહંકાર ના પાડે છે, છતાં સંજોગ એવો છે કે માંગવા પડે છે. તો કે આવી વ્યક્તિ જયારે આવે ત્યારે કે એનો અમે અહંકાર ખરીદી લઈએ, અને એ અહંકાર ખરીદી લઈએ, એટલે એ અહંકાર આ ઘરના ઘરના સંબંધમાં કેવી રીતે સમજવું? ઘરના સંબંધમાં તો જયારે કોઈ કે કે ભાઈ આ બનાવતા મને નથી આવડતું, આ રસોઈ તો મને ફાવતી જ નથી, હવે એ આજે બોલે છે તો કે એ એનો અહંકાર વેચે છે. એટલે દાદા કહે છે કે અમે ખરીદી લઈએ, એટલે એનું જે કામ છે એ કામ કરીએ, અને એને રસોઈ જે કઈ છે બનાવવાની એ બનાવી દઈએ, પણ એ એનો અહંકાર વેચીને ગયો. અને અમે આ રીતે દરેક જગ્યાએ બધાનો અહંકાર ખરીદી લેલો છે, અને એ રીતે અમે મજબૂત થયા છે. બીજું આપણે આમાં આપણે એમ કહીએ છે આ અહંકાર ખરીદવાનો ભાગ જે છે, તો જેને અહંકાર ખરીદતા આવડ્યો એ પોતે પોટલા જેવા થઈ જાય, એ એમ કરી શકાય? પોતે પોટલા જેવા થઈ જાય એ તો મને ખબર નહીં, પણ અહંકાર ખરીદે ને એટલે અને જાણે પોતાપણું રહ્યું નહીં ને, પોતાપણું અમને રાખ્યું નહીં અને સામાએ કહ્યું એ પ્રમાણે કર્યું, તો ઘરમાં તો આ બરાબર. બહુ કોમન થાય, એટલે કે કશું તો તરત અસર થઈ જાય, મને કે કરે છે, આમ કરવા કે તેમ કરવા, તમે જાતે કેમ નથી કરી લેતા? બરાબર બરાબર. એટલે એ રીતે એને પોતાપણાના ભાગમાંથી મુક્ત થતો જાય, જેટલો એ અહંકાર ખરીદતો જાય એટલું એ
એ મુક્ત થતો જાય પોતાપણામાંથી. એટલે જે દાદા કહે છે કે અમે પોટલા જેવા થઈ ગયા છે, તેવા આપણે પોટલા જેવા થતા જઈએ. અને એ તો ઘરમાં એ પોટલા જેવા થાય એટલે શું, તો કે જે જે સંજોગ આવે છે સામે એ સંજોગને વધાવી લે છે, એટલે એમનું પોતાનું કશું નથી, પણ જે પ્રમાણે સંજોગ આવે છે એ સંજોગ પ્રમાણે ચાલે છે, પોતાની મરજીનો ભાગ નથી, એટલે એ પોટલા જેવા કહેવાય. એટલે ડિસ્ચાર્જ અહંકાર પણ એમનો નિર્મૂળ થઈ ગયેલો હોય ત્યારે એ પોટલા જેવા રહી શકે, નહીં તો પોતાના પ્રમાણે કરવા જાય. ડિસ્ચાર્જ અહંકારને પણ નિર્મૂળ કરે ત્યારે એ બીજાના કયામાં, બીજાના કયા પ્રમાણે ચાલી શકે, પોતાનો મત ના હોય એમાં. ડિસ્ચાર્જ અહંકારને નિર્મૂળ કરવો એટલે એ ડિસ્ચાર્જ અહંકારને નિર્મૂળ કરવો એટલે અહંકાર હોય છતાંય એ જ્ઞાને કરીને એ નિર્મૂળ કરે. આપણે એમ કહીએ છીએ ને કે કર્તા પદનો અહંકાર એ ચાર્જ અહંકાર છે અને ભોક્તા પદનો અહંકાર એ ડિસ્ચાર્જ અહંકાર છે. હવે ડિસ્ચાર્જ અહંકારને એને શું કીધું, આપણે જીતી લીધો એમ ના? એટલે એ ડિસ્ચાર્જ અહંકારને પોતે જ્ઞાને કરીને જાણે છે કે આ આ ખાલી થતો અહંકાર છે, અને ખાલી હવે ડિસ્ચાર્જ છે, છતાંય અહંકાર તો અહંકાર જ છે, એમાં છંછેડાઈ જાય, એમાં એને ખોટું લાગે. એટલે આ ડિસ્ચાર્જ અહંકાર છે એ જાણે તો એ મજબૂત થતો જાય અંદરથી, અને અસર મુક્ત થતો જાય. પછી માતા ગુરુ ડિસ્ચાર્જ અહંકારની જ છે ને, જ્ઞાન પછી જો આપણે કહીએ દરેકને ડિસ્ચાર્જ અહંકાર નડે છે, એટલે એના એના લીધે જે ભોકોટો આવે છે તે એ ભોકોટાને જોઈ નથી શકતા એમ કરીને. કારણ કે સામો કોઈ પણ કે કશું કરવા કે ને એ તેમાં આપણો અહંકાર જ છંછેડાય છે ને. દરેકને એવું જ થાય છે. આ ડિસ્ચાર્જ અહંકાર છે પણ એ પણ કેટલો ભારે હોય છે. એટલે વાત દાદાની છે પણ છતાંય વ્યૂ પોઈન્ટ લઈને બધા પોતપોતાની રીતે ચાલે છે ને. યસ, કે એ ડિસ્ચાર્જ અહંકાર કરાવડાવે છે કે હું એના પ્રમાણે કેમ ચાલું, મને બધી ખબર છે, હું કરી શકું છું. ડિસ્ચાર્જ અહંકાર ભેદ પડાવડાવે અને અભેદતાના માર્ગને રૂંધે. અભેદતા જે આના લીધે ભેદભાવ રહેવાનો જ પછી. કરેક્ટ. એટલે એ ડિસ્ચાર્જ અહંકાર જ છે. લાગે છે આમ કહેવાય છે મરેલો અહંકાર, પણ જીવતા જેવી અસર આપીને જાય. અસર તો એ જ આપે, એના જેવી જ હોય. તમે ડિસ્ચાર્જ અહંકાર ડિસ્ચાર્જ અહંકાર તરીકે જાણે કે ભાઈ આ ખાલી થતો ભાગ છે, એને મારે પકડવાનો નથી. જેવા ભાવે ભર્યું હોય એવા ભાવે ખાલી થાય છે, એટલે એને પકડવાનો નથી, પણ એને જાણવાનો છે અને જોવાનો છે. તો એ ડિસ્ચાર્જ અહંકાર નુકસાન કર્યા વગર ખાલી થઈ જશે. એટલું એમ કીધું છે કે કરતા ભાવે વીટેલું ભોગતા ભાવે ખાલી થાય. હા, એટલે એ ભોગતા ભાવમાં એ કરતા ભાવ જ હોય. કરતા ભાવે વીટેલું છે માટે કરતા ભાવે જ ખાલી થાય. પણ અહીંયા આપણે ભોગતા શબ્દ વાપર્યો છે,
કે પોતાને ભોગવવાનું છે એટલે ભોગતા શબ્દ છે, પણ જેવા ભાવે વિટાયેલું હોય એવા જ ભાવે એ ખાલી થાય. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈ મહાત્મા શેર કરવું છે? આજે શું થાય છે? ગઈકાલે બિહારી આનંદજી કહ્યું કે આપણે માઇક એટલું કરવાનું છે ઇન્ટરેક્શન. જય સચ્ચિદાનંદ. तो मैं पहले कभी मेरा ईगो उसको सेल करके आई हूँ, तो आज मुझे बाय करना पड़ रहा है. बिहारी आनंद जी, नहीं ऐसा नहीं है. अच्छा, हाँ पहले किया है मतलब आप अभी कर रहे, ऐसा नहीं है. जो जो अज्ञानी है तो उसका तो अहंकार ही भारी होता है और अहंकार के आधार से ही उसका जीवन चलता है जी. हाँ, मेरी बात अगर उसको पता चल जाती है तो वो पता न चले इसके लिए कुछ भी कर सकता है अहंकार जी. खुद का रक्षण करता है तो वो भी अहंकार है. पैसा मांगना है तो समाज में ये बात किसी को पता न चल जाए तो उसके लिए भी बहुत वो रक्षण करता है. तो वो हमारे पास अगर आता है मांगता है तो कितना उसका अहंकार बेच रहा है और अंदर से उसको कितना दुख होता होगा कि मुझे इसके पास से लेना पड़ रहा है जी. और समाज में मेरी इज्जत क्या रहेगी कि 5,000 के लिए इसके पास आया. तो ये जो अहंकार है वो अहंकार हमको खरीद लेना है. तो ऐसे उसको मदद करते हैं तो फिर वो आपके साथ कैसा व्यवहार करेगा? वो नीचा रह के व्यवहार करेगा. नीचा रहेगा वो हमेशा डाउन रहेगा. तो दादा भगवान ऐसे वो हर एक व्यक्ति का अहंकार खरीदते लेते थे. यार यार जी, एक तो ऐसा बोल सकते हैं ना कि देने वाले का हाथ ऊपर होता है, लेने वाला ऐसा करके नीचे होता नीचे है. बराबर. अरे कुछ भी कोई भी कार्य में वो किसी के पास भी जाता है जी तो वो उसका अहंकार ही बेच रहा है. तो अगर उसके भाई के पास जाता है, फ्रेंड के पास जाता है, कहीं पर भी जाता है, कोई भी काम के लिए जाता है तो वो अहंकार बेच ही रहा है. तो इतना अहंकार होते हुए भी वो हमारे पास आता है डाउन होकर. हाँ. तो दादा के वो अहंकार हम खरीद लेते हैं. फिर हम खरीद के हम क्या कर रहे हैं उसका? हाँ, तो वो खरीद लेते हैं उसका अहंकार. तो खरीद के हम क्या होंगे? तो के ज्ञान में हम मजबूत होंगे. हम जानकर खरीद रहे हैं. अच्छा. हाँ जी जी. इसको उसको अच्छी तरह से जानते हैं और हम खरीदते हैं तो हम ज्ञान में मजबूत होते जाएंगे. जी जी. तो कोई भी एक्टिविटी में अहंकार का खरीदना और बिकना हो रहा है? वो संसार तो इसी के आधार से ही चलता है ना.
संसार का तो ये खरीद बेच चल ही रहा है, इसके लिए हो रहा है नया, लेकिन हम अपने स्वभाव में रहकर ये खरीदते हैं बेचते हैं तो वो खाली हो जाता है। अगर हम अहंकार बेचते हैं तो हमारा खाली हो जाता है। और संजोग कराता है, कौन कराता है? संजोग। हाँ, किसी के पास भी हमको जाना पड़ता है मदद के लिए, पैसे के लिए, कि किसी के भी कारण जाना पड़ता है कि चलो भाई मेरी लड़की कहाँ चली गई है, मुझे जरा हेल्प करो, मुझे मदद में करो, तो वो अहंकार बेचता ही है ना। जी 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 हाँ, वो किसके पास जाएगा? एरे गेरे के पास तो जाएगा नहीं, जो खरीद सकता है उसके पास जाएगा। हाँ, वो अगर गुंडा भी है, उसकी समाज में छाप अच्छी नहीं है, लेकिन पुलिस में उसकी चलती है जी, तो वो अच्छी तरह से सब हैंडल कर सकता है, कर सकता है। वो जानता है कि ये गलत बुरा आदमी है, लेकिन मेरा काम यहाँ से ही तो हो जाएगा जी। तो इस तरह से वो अपना अहंकार बेचता है और सामने वाला खरीद लेता है को ये मेरे पास आया, ये ऐसे तो ये कभी मेरे पास आता नहीं है जी, तो वो उसका अहंकार खरीद लेता है। पर एक सिचुएशन में उसका अहंकार खरीद के मेरा अहंकार और बढ़ सकता है? नहीं नहीं नहीं, वो बढ़ सकता नहीं है, रिलेटिवली ऐसा लगे, लेकिन ये ज्ञान दृष्टि वाले की बात है। कौन खरीद पाएगा? तो ज्ञान दृष्टि, ज्ञान दृष्टि। अगर उसके पास ये ज्ञान दृष्टि नहीं है, संजोग के आधार से हो रहा है नहीं है, तो उसका बढ़ेगा। जी बराबर, वेरी नाइस। ज्ञान दृष्टि का उपयोग है। बहुत अच्छा सेपरेशन हुआ। वेरी गुड जी जी। ओके, एनीबॉडी एल्स? जय सच्चिदानंद। कुमुदबेन बताने वाले थे ना? कौन जी? फायर टैबलेट कुमुदबेन बताने वाले थे। कुमुदबेन में अभी लंच करते हैं? नहीं, लंच नहीं करते। नहीं कसु खरीदियो? ऐसा फायर टैबलेट, अले टैबलेट नाम फायर छे। फायर થઈ ગઈલું છે હે? નહીં, સકુ કરવાનું છે। બરાબર બરાબર, રેસભાઈ તમારો સબ બોલો। ફાયર કંપની નો છે એમ? હું એવું સમજો કે ફાયર કંપની નું ટેબ્લેટ હશે? નહીં, પૂછું ક્વેશ્ચન? નહીં કઈ નહીં। જય સચ્ચિદાનંદ સ્વામીજી। જય સચ્ચિદાનંદ। हाँ, मेरे को पूछना था कि ये आया था कैलेंडर में, मनुष्य सार क्या है? मनुष्य जीवन का सार क्या है? हाँ जी, मनुष्य सार क्या है? मनुष्य जीवन का सार एक्सप्लेन करूंगे। हाँ, तो कि मनुष्य जीवन का सार क्या है, मनुष्य जीवन कब मिलता है? ऐसा सुना है कि देवो भी मनुष्य जीवन को झंकते हैं, मनुष्य जीवन पाने के लिए झंकते हैं। तो ये मनुष्य जीवन का अंतिम सार क्या है? तो कि सभी प्रकार से कर्म में से मुक्त होकर मुक्ति पाना, यानी मोक्ष पाना, वो मनुष्य जीवन का अंतिम सार है। इसी के लिए ही मनुष्य जन्म मिला है, और वो भी इंडिया में जन्म मिला है। भारतीय होना, भारतीय हुए हैं, तो ये क्या हुए हैं? ये नहीं समझ आया, क्या हुए हैं? भारतीय, भारत में जन्म। अच्छा, मिला भारत है में। अच्छा। और भारत भारतीय है,
हाँ जी क्योंकि भारत में जन्म मिला इसका मतलब क्या है, क्योंकि भारतीय मनुष्य है वो भीतर से फुल्ली डेवलप होते हैं, उसका ये फास्ट चलता है कैलकुलेटर से भी ज्यादा। अच्छा हाँ, तो वो मुक्ति के लिए तैयार है। हाँ, तो ये वाक्य ले लेते हैं। सबसे हाँ बड़ी सिद्धि कौन सी, तो मनुष्य जन्म में सबसे बड़ी सिद्धि कौन सी, तब कहते हैं कि मनुष्यपन और वह भी ऊंची जाति में जन्म लेना और वह भी हिंदुस्तान में, इसे सबसे बड़ी सिद्धि कहा गया है, क्योंकि इस मनुष्यपन से मोक्ष में जा सकते हैं। क्योंकि मनुष्य में भी और वो भी ऊंची जाति में, जितनी जाति ऊंची होती है वहां झगड़ा क्लेश कम होता है, और जितनी जाति नीची तो बात बात में झगड़ जाते हैं। अच्छा, और संस्कार भी गलत होते हैं, पीने का खाने का वो सब संस्कार होता है, जितनी जाति नीची उतना वहां ज्यादा होता है। हाँ, तो वो ऊंची जाति में और मनुष्य में और वो भी भारत में, तो ये तो बहुत ही बड़ा बड़ी सिद्धि है। हाँ जी, क्यों सिद्धि है, तो के ये मनुष्य भाव में ही हम सभी प्रकार के अपने जो कर्म है वो कर्म से मुक्त हो पाते हैं, तो ऐसा पुरुषार्थ हम कर सकते हैं, अपने स्वभाव को जानकर सभी कर्म से मुक्त हो सकते हैं, तो ये बहुत ही बड़ी सब सिद्धि है। बराबर। हाँ जी, तो जो भी आए बस उसका संभाव से निकाल करना है। हाँ, निकाल करना है दादा की आज्ञा में रहकर, दादा की आज्ञा में रहकर, और हम जो पुराने हमारे कर्म लेके आए हैं उसका संभाव से निकाल करना है। तो ऐसे फिर ऐसे मुश्किलों में फिर जब दादा को याद करते हैं तो फिर वो हमारी मदद के लिए आते हैं। नहीं, दादा यानी के ज्ञान। हाँ जी, थोड़ रूप में तो दादा है ही नहीं, दादा मतलब क्या कि हमारा जो आत्मा है, और आत्मा जो है वो ज्ञान स्वरूप है, तो आत्मा वो ही दादा है, ज्ञान वो ही दादा है। अच्छा, ज्ञान हमको बचाता है, ज्ञान हमसे मुश्किल में से बाहर निकालता है, तो वो ही दादा है। अच्छा अच्छा, हम तो दादा का जैसे मुश्किल में कुछ होते हैं तो दादा का मुख देख के तो दादा भगवान का सीम जय जयकार मन में बोलते हैं। हाँ, तो वो भी ज्ञान ही है। हमारी भक्ति है। अच्छा, भक्ति है, भक्ति है वो। अच्छा, दादा नहीं आते हैं। अच्छा, लेकिन आपकी पुण्य के आधार से कोई ना कोई निमित्त आपको वो मुश्किल में से बाहर निकाल देता है। अच्छा अच्छा, पुण्य आपकी है, पुण्य आपकी है, तो कोई ना कोई दादा का नाम लेते हैं तो हाँ, कोई ना कोई ऐसा निमित्त मिल जाता है जो आपको ये मुश्किल में से बाहर निकाल देता है। तो हमको ऐसा लगता है कि दादा ने हमारा काम कर दिया। हाँ, हमको तो ऐसे ही लगता था। तो ये हमारी भक्ति भाव है, हमारी श्रद्धा है। अच्छा, बाकी काम कौन करता है, तो आपकी जो पुण्य ही है। अच्छा, वो पुण्य ही आपको सब संजोग मिला देते हैं। तो ये पुण्य भी पिछले जन्म के पुण्य है। हाँ, साथ लेकर आए हैं, साथ पाप भी लेके आए। ये जो शरीर हमको मिला है ना,
तो पाप और पुण्य दोनों है, ये शरीर ही पाप और पुण्य की गठरी है। हाँ जी, तो इसके निमित्त से पुण्य भी भुगतना है और पाप भी भुगतना है। अगर पाप की भुगतान है तो दुख मिलेगा, तकलीफें मिलेंगी और काम सही टाइम पे नहीं होगा। और पुण्य का उदय है तो हम जैसे भाव करते हैं ना, हमारा काम हो जाता है, तकलीफें नहीं आती है, मुश्किलें नहीं आती है, तो वो पुण्य के कारण है। हमारा ही पुण्य और हमारा ही पाप हमको सुख देता है या दुख देता है। बराबर। हाँ जी, तो मतलब इसमें कुछ हम बदलाव तो नहीं कर सकते फिर, क्योंकि हम प्रारब्ध है वो। सुनाई नहीं दे रहा स्वामी जी, आपकी आवाज नहीं आ रही। अभी नहीं आ रही? हाँ अभी, हाँ, अभी आ रही है। अभी आ रही है। हाँ, तो प्रारब्ध है मतलब क्या है कि वो आपको भुगतना तो पड़ेगा, लेकिन हम शुद्धात्मा भाव में है हाँ जी। तो वो तृप्ता बेन भुगतेगी और हम शुद्धात्मा है वो उसको जानेंगे। अच्छा, तो हम यानी शुद्धात्मा भुगतता नहीं है, जिसका कर्म है वो तृप्ता भुगत रही है। हाँ जी। हाँ, तो इस तरह सभी कर्म का जिसने किया है उसको भुगतना ही पड़ेगा। और जितने भगवान हुए उसको उसने भी भुगते है ना। हाँ जी, लेकिन हाँ जी। वो भुगतने वाले नहीं है, जानने वाले है। क्या है? जानने वाले, जानने वाले है। बराबर। हाँ जी, हाँ जी। तो एक बात और, जो जो जो, जो हमको दुख दे रहा है तो उसको हम निमित्त समझ के अपना ही हिसाब करके जमा कर लेना चाहिए। बिल्कुल बिल्कुल, यही यही सही पद्धति है। उसको अस्वीकार तो करना ही पड़ेगा। राइट राइट, हाँ जी, समझ गए स्वामी जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। टाइम थैंक यू छे त्रिमंत्र बोलाओ मेरे यानी सीता बहन प्लीज बोलो करो। हम पहली बार मिले ऐसा लगता है। नहीं, पहली बहुत बार मिल चुके हैं स्वामी जी हैं। वो कभी कभी गुम हो जाती है, कितना दिन से अभी गुम हो गई थी। मुझे तो ऐसा लगता है कि हम पहली बार मिले, पहली बार बात की। हमको भी ऐसा लगता है। पंजाब में रहते हैं? नहीं, अमेरिका में रहते हैं। पिट्सबर्ग में रहती है। पिट्सबर्ग। रजनी बाई के साथ रहते थे पिट्सबर्ग में। अभी सब भूल गया। नहीं भूले नहीं, कोई बात नहीं। चलो, ये मिल तो गए। मंत्र बोला हो बिहारी। नमो अरिहंतानम। नमो अरिहंतानम। नमो सिद्धानम। नमो सिद्धानम। नमो आयरियानम। नमो आयरियानम। नमो वज्जायानम। नमो उवज्जायानम। नमो लोए सवसाहुनम। नमो लोए सवसाहुनम। ऐसो पंचन मुक्कारो। ऐसो पंचन मुक्कारो। सव पावपनासनो। सव पावपनासनो। मंगलानं च सव्वेसिं। मंगलानं च सव्वेसिं। पद्मं हवै मंगलम्। पद्मं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद।
કાલનો આખા દિવસનો પ્રોગ્રામ સવારે 6:30 એ પ્રાતવિધિ, 10:15 એ ગુજરાતી સત્સંગ, 4:30 એ કીર્તન ભક્તિને આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડવાઇડ સત્સંગ. આખા દિવસના પુરુષાર્થમાં આપણે 3 છૂટાપડાના વાક્યથી અંતરાત્મા દશાએ જાગ્રત રહીને પહેલી વાર તો આપણે ઘરના નજીકના લોકોના પ્રતિક્રમણ કરવાના છે. કારણ કે એમની જોડે આખો દિવસ કચકચ માથાકૂટ કડાપો જંપો આમ તો થતું નથી, તો બધી અસરો થાય, ગમતું ના ગમતું આવે છે. તો એમની સાથે આપણે કેવી રીતે પ્રેમ સંપાદન કરીએ એના માટેની એક ચાવી આ હતી કે લોકો અહંકાર વેચવા આવે છે, આપણે એને ખરીદી લેવા. એટલે રડ્ડીભાઈ આપણે કહેવાના હતા, એમનો અનુભવ પણ રહી ગયો. મેં કહ્યું ને કે 100% સક્સેસ, યોર સ્કોર ઇઝ 100%, એમ કીધું. યા, વેરી ગુડ. પંકજભાઈ શું કહેવાના, તો બોલો પંકજભાઈ. પંકજભાઈ તમારો રિપોર્ટ આપવાનો છે? ના ના, હમણાં નહીં, પછી આપશો. જેમને પોતે વેચવું હોય તે બીજાનો માલ નહીં ખરીદે ને. આપણે ખરીદવાનું કામ કર્યું છે, છૂટવું છે. આપણે એક જ વસ્તુ છે, આશે એક જ છે. જય સચિદાનંદ. વન વે ટ્રાફિક. જય સચિદાનંદ.